કરજણના ભરત મુનિ હોલ ખાતે કરજણ તાલુકા કપ ટુર્નામેન્ટનું ઓક્શન રાખવામાં આવ્યું હતું। કરજણ તાલુકાના કોલિયાદ ખાતે યોજાનાર કરજણ તાલુકા કપ ટુર્નામેન્ટ માટે કોલિયાદ લાયન ગ્રુપ દ્વારા ભરત મુનિ હોલ ખાતે ખેલાડીઓનું ઓક્શન તેમજ રમત ગમત સાથે સંકળાયેલ ખેલાડીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા ડિસ્ટ્રિક્ટ ઓફિસર કૃષ્ણાબેન પંડ્યા વિશેષ હાજર રહ્યા હતા। હાલમાં યુવાધન મોબાઈલની પાછળ પોતાનો પૂરો સમય વેડફાટ કરી રહ્યું છે અને ઇન્ટરનેટ અને ઓનલાઈન ગેમોમાં આજના યુવાધનની શારીરિક ક્ષમતા ઘટી ગઈ છે। મેદાનો પરની રમતો હવે ભૂલાતી ગઈ છે ત્યારે આઈપીએલ ક્રિકેટની જેમ કરજણના કોલિયાદ ખાતે કરજણ તાલુકા કપ ટુર્નામેન્ટની શરૂઆત થઈ રહી છે, જેમાં 8 ટીમોએ ભાગ લીધો છે। ત્યારે આજરોજ ભરત મુનિ હોલ ખાતે ખેલાડીઓ માટે હરાજી રાખવામાં આવી હતી, જેમાં કરજણ તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો। હરાજીની શરૂઆતમાં રમત ગમત સાથે સંકળાયેલ વિવિધ ખેલાડીઓનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ કરજણ મુકામે ભરત મુનિ હોલમાં કરજણ તાલુકા કપની ઓક્શન રાખવામાં આવેલું છે, એમાં 8 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે। એના મુખ્ય આયોજક છે અમારા ગોપીભાઈ લખતરિયા ઉર્ફ ગોપી વાળન। એમના આયોજનમાં કેટીસી 2નું આયોજન થઈ રહ્યું છે કોલિયાદના સુંદર ગ્રાઉન્ડ પર। દરેક ટીમ ખુશખુશાલ દેખાઈ રહી છે આ ટુર્નામેન્ટ રમવા માટે અને કરજણ તાલુકાના તથા આજુબાજુના જિલ્લાઓના પ્લેયરો આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને દરેક પ્લેયરો આ ટુર્નામેન્ટ રમવા માટે ઉત્સુક છે।